નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કામરેજ તાલુકામાં આંતર માળખાકીય વિકાસને વેગ આપતા 32.34 કરોડના ખર્ચે રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કામરેજ તાલુકાના વિવિધ ગામોને જોડતા રોડના કામોમાં 28.84 કરોડના 53.3 કિલોમીટરના કુલ 19 રોડ પૈકીના 7 રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કામરેજ તાલુકામાં સમાવિષ્ટ સત્યમ ચોકડી ખાતે દાદા ભગવાનના મંદિરથી નંદનવન ટાઉનશીપ સુધીના રસ્તા ઉપર 2.5 કરોડના ખર્ચે 9 કિલોમીટર લંબાઈના રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઇટના કામનો પણ સમાવેશ થાય છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કામરેજ વિધાનસભા વિસ્તારમાં શ્રેષ્ઠ સુવિધાઓ અને આધુનિક માળખાકીય કાર્યો વ્યાપક બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. વધુમાં પ્રફુલ પાનસેરિયાએ એમ પણ જણાવ્યું હતું કે નવા રસ્તાઓના નિર્માણથી કામરેજ વિધાનસભાના પ્રત્યેક નાગરિકોને પરિવહન અને રોજિંદા કાર્યોમાં સરળતા સાથે ઉત્તમ માર્ગ સુવિધાઓ પણ મળશે. આ તબક્કાવાર વિકાસ કાર્યોથી કામરેજ તાલુકામાં જન સુવિધાઓનો વ્યાપ અને નાગરિકોના જીવનની સુખાકારી પણ વધશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.